આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રામ મંદિર નિર્માણ નીતિમાં દેશમાં સુરત મોખરે. ડાયમંડ ઉદ્યોગપતિએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું. શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સંપન્ન અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થવાની સાથે જ દાનનો ધોધ વહ્યો છે. નિધિ સંપન્ન અભિયાન 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે. ભવ્ય મંદિર નિર્માણ અભિયાનના 30 કાર્યક્રમો ઉત્તર ગુજરાત પ્રાંતમાં યોજાશે. રામ મંદિર નિર્માણ નિધિમાં સૌથી વધુ રકમનું દાનનો રેકોર્ડ સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નામે છે. શ્રી રામ મંદિર નિધિ સંપન્ન સમિતિ ગુજરાતના અધ્યક્ષ સુરતના SRK ડાયમંડના માલિક ગોવિંદભાઈ ધોળકિયાએ રૂપિયા 11 કરોડનું દાન આપ્યું છે. સુરતના ઉદ્યોગપતિ જયંતિભાઈ કબૂતરાવાલાએ 5 કરોડનું દાન કર્યું છે. બિલ્ડર લવજી બાદશાહે 1 કરોડનું દાન કર્યું છે. સ્પીડ ન્યૂઝ 17 હંમેશા સત્યની સાથે. નમસ્તે મિત્રો, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ જે પ્રોગ્રામ ચાલુ થયો છે એમાં મને ગુજરાતના અધ્યક્ષ બનાવ્યો છે. આ પ્રોગ્રામ આજ તારીખ 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. તો અમારા ફેમિલીએ અને SRK કંપનીમાં આપણે શું કરવું જોઈએ, તો કે આપણે તો ભગવાનના નામની જ કંપની છે, ભગવાન આપણા જ છે અને આપણે જય રામજી કે બોલીએ છીએ આપણું આખું ગ્રુપ, એટલે આપણે રામ ભગવાનના સ્નેહ હોવાથી ભગવાને આપણે ખૂબ આપ્યું છે તો આપણે પણ એમાં કંઈક આપીએ. એટલે આ દાન નથી, કારણ કે ભગવાન લક્ષ્મીપતિ છે, એને દાનની જરૂરિયાત નથી, એટલે આપણે એને સમર્પણ કરવાનું છે. એટલે અમારા SRK તરફથી અમે આજે 11 કરોડનો ચેક આપવા માટે કર્ણાવતી VHPની ઓફિસે આવેલા, ત્યાં એ લોકોએ મિની ફંક્શન રાખેલું અને બધા ઘણા બધા મહાનુભાવો આવેલા અને આપણા સુરતથી અમે 11 કરોડનો ચેક આપ્યો અને જયંતિભાઈ કબૂતરવાળા એમણે પણ 5 કરોડ આપ્યા, પણ એમાં 2.5 કરોડનો ચેક આ અમદાવાદ આપ્યો અને 2.5 કરોડનો કાલે સુરત આપશે, એટલે એને 5 કરોડ આપ્યા અને લવજીભાઈ બાદશાહે 1 કરોડ. એટલે આપણા સુરતના આ રીતે 17 કરોડ થયા. પછી અહીંયા અમદાવાદ બીજા જે હતા આખા ગુજરાતભરમાંથી મિત્રો ઘણા આવ્યા હતા ગુજરાતીઓ, એ લોકોએ કોઈ 1 કરોડમાં નથી આપ્યા, પણ તો 51 લાખ સુધીની રાશિ હતી, એ પણ 3-4 કરોડ રૂપિયા થયા. એટલે હવે એ અહીંયા અમદાવાદને અહીંયા મોટા મોટા પછી એ લોકો એની રીતે ફંક્શન કરશે. એટલે અત્યારે ભગવાનની દયાથી આ રીતે સરસ મંદિરની નિધિ સંગ્રહનું કામ ચાલે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે, જય શ્રી રામ.